લીલા લસણની એક જોરદાર રેસિપી આજે હું તમારી સાથે શેર કરીશ, જે ઘણા લોકો બનાવતા જ હશે પણ ના ખ્યાલ હોય એમના માટે આ નવો એક્સપિરિયન્સ રહેશે. તો અહીંયા ભરપૂર પ્રમાણમાં લીલું લસણ છે. જ્યારે તમારે કોઈ એવો પ્રશ્ન થાય ઘરમાં કે લીલું લસણ બહુ જ બધું આવી ગયું હોય અને ફટાફટ એક બે દિવસમાં ખતમ કરવાનું હોય, તો આ રેસિપી તમને બહુ જ કામ લાગશે અને રોટલી ભાખરી રોટલા બધા જ સાથે સુટેબલ છે. તો લીલું લસણ ધોઈને મેં કોરું કરી દીધેલું છે આ રીતે કોટનના કપડા પર પાથરીને, અને ઝીણું લસણ અને મોટી કળીવાળું લસણ એમ બે અલગ રાખ્યું છે. આ ખેતરનું છે એટલે આ રીતે બધું મિક્સ છે. લસણ જો ઉપરથી મોટી કળીવાળું હોય તો એના આ રીતે આપણે ચાર ભાગ કરી દઈશું, ઉપર જે વ્હાઈટ મોટી કળી હોય તો, અને એના રીતે ઝીણા ઝીણા ટુકડા કરી દેવાના છે આપણે. અને બધું જ વ્હાઈટ લસણ છે, અરે જે લસણનો લીલા લસણનો સફેદ ભાગ છે એ મેં અલગ રાખેલો છે બાઉલમાં, જેમાંથી તમારે જેટલી તીખાસ પ્રમાણે જો યુઝ કરવો હોય એટલો કરવાનો, બાકી આદુ મરચાં લસણની પેસ્ટમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. તો સફેદ ભાગ લીલા લસણનો મેં અલગ કરી દીધેલો છે ઉપરનો, બાકીનું હવે આપણે બધું લસણ છે એને ઝીણું ઝીણું સમારી દેવાનું છે. આ લસણની જે રેસીપી છે ને એમાં લીલા લસણ સિવાય બીજી કોઈ જ વસ્તુની જરૂર નથી પડતી. અને આ જે લસણનું શાક છે અથવા તો આને તમે સાઈડ ઉપર ચટણી તરીકે કે ગમે તે રીતે તમે સર્વ કરી શકો છો. કઢાઈમાં અહીંયા મેં ત્રીજા ભાગની વાટકી જેટલું ઘી લીધેલું છે. એક વાટકો ભરીને લીલું લસણ છે, અડધા વાટકાથી ઓછું સફેદ લીલા લસણનો સફેદ ભાગ છે, એમાંથી આપણે થોડું રવા દઈશું, જેટલી તીખાસ જોઈતી હોય એ પ્રમાણે જ ઉમેરીશું, અને ત્રીજા ભાગની વાટકી જેટલું ઘી છે. તો આ મેં બેઝિક માપ રાખેલું છે, તે સિવાય ઘી વધારે રાખવું હોય તો પણ ચાલે, જો રોટલો કે રોટલી ચોળીને ખાવા હોય ભૂકો કરીને એમાં, તો ઘી થોડું માપ હજુ આના કરતાં વધારે રાખજો. તો માપ પ્રમાણે લીધેલું પહેલાં આપણે ઘી ઉમેરી દઈશું. હવે બીજી વસ્તુ, આમાં ઘીનો જ ઉપયોગ કરવાનો, તેલનો નહીં, કારણ કે લસણની તાસીર છે એ ગરમ હોય છે એટલે ખાસ તેને બેલેન્સ કરવા માટે ઘીનો જ ઉપયોગ કરવાનો. ઘી ઓગળે એટલે આપણે જીરું ઉમેરી દઈશું, થોડી હિંગ ઉમેરીશું, લીલું લસણનો સફેદ ભાગ થોડો ઉમેરીશું, જેના પછી આપણે લીલું લસણ ઉમેરી દઈશું અને ઘીમાં સાતરી દઈશું. ઘી અને લીલું લસણ સિવાય આમાં બીજી કોઈ જ વસ્તુ નથી હોતી, અને લીલું લસણને આપણે 100-100% નથી સાતરવાનું, પણ લગભગ 60-70% જેવું જ આપણે સાતરીશું. 50% સાતરશું ને તો પણ એનો ટેસ્ટ બહુ સરસ આવશે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું. તો બસ, પતી ગઈ આપણી રેસીપી. હવે લગભગ 2-3 મિનિટમાં જ લીલું લસણ એકદમ સરસ કૂક થઈ જશે 50% જેટલું, જે બહુ મસ્ત લાગે છે અને હેલ્ધી પણ છે શિયાળા માટે. તો આ મને યાદ છે કે હું નાની હતી ત્યારે ખાસ મારી મમ્મી બનાવતી. મોટે ભાગે શિયાળામાં સુરતમાં તો ભરપૂર લીલું લસણ મળે અને ખાવાના પણ બધા શોખીન, તો આ રીતે મમ્મી લગભગ એકાત્રા દિવસે લીલું લસણ સાતડીને રાખતી બપોરે જમવામાં, અને એક ચમચીથી પણ ઓછું અમે ડેલી ખાતા, અને બહુ મસ્ત લાગતું રોટલી સાથે. ગરમ ગરમ રોટલી અને સાતડેલું લીલું લસણ હોય ને તો બહુ મસ્ત લાગે છે એનું કોમ્બિનેશન. અને બીજો એક ફાયદો એ છે કે આ જે લીલું લસણ છે ને સાતડેલું, એ તમે ફ્રીજમાં મૂકી શકો છો, 2-3 દિવસ સુધી બગડતું નથી. એટલે કદાચ કોઈક વખત લસણ વધારે હોય, કોઈ રેસીપી માટે લાવ્યા હોય અને એ રેસીપી ના થાય, તો એની જગ્યાએ તમે લસણનો આ રીતે ઉપયોગ કરી શકો છો, એને સ્ટોર કરી શકો છો અને ચટણી તરીકે અથવા તો શાક તરીકે આનો ઉપયોગ કરશો. થેપલા સાથે, રોટલા સાથે, રોટલી ભાખરી સાથે, બધા જ સાથે બહુ સરસ લાગશે. તો સાતરેલું લસણ આપણું તૈયાર છે, તમે જોઈ શકો છો ગેસ બંધ કરી દીધો છે મેં. એક બીજી વસ્તુ, કદાચ આ ઠંડુ પડી જાય અને ઘી જામી જાય તો હંમેશા ગરમ કરીને જ પીરસવું. જ્યારે પણ તમે આ લસણવાળું ખાઓ શાક અથવા તો ચટણી, તો એ હંમેશા ગરમ કરીને જ ખાવાનું. ઘી જેવું ગરમ થશે અને લસણ જેવું મિક્સ થશે ને, એટલી મસ્ત સુગંધ આવશે ઘરમાં કે ખ્યાલ આવી જ જશે કે લસણ સંતળાઈ રહ્યું છે ઘીમાં.
તો તમે પણ આ રોટલા રોટલી ભાખરી સાથે ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં જરૂર લખજો. હજી તમારે વધારે કૂક કરવું હોય તો કરી શકો છો, પણ અમને આ રીતનું ભાવે છે એટલે મેં આટલું જ કર્યું છે, લગભગ 40-50% જેટલું જ.